हवामान निष्णात अंबालाल पटेल की मोटी आगाही है कि 5 ऑक्टोबर सुधी भारे गर्मी पड़े। मध्य गुजरात में 36 डिग्री सुधी पहुंचे तापमान, केटलाक विस्तार में 38 डिग्री सुधी पण तापमान पहुंची शके छे। અત્યારે હાલ જો તારીખ 1 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર વચ્ચે ભારે ગરમી પડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેવી ગરમી પધરાવવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં, અને 26 ઓક્ટોબર સુધી ગરમી પડશે, અને ક્યારેક આ ગરમી વધઘટ થયા કરશે, અને કોઈ કોઈ ભાગોમાં તો આ ગરમી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની શક્યતા રહેશે। तो उत्तर पेसिफिक महासागर अने पश्चिम हिंद महासागर अने आईओडी सानुकूल होवाथी वावाझोड़ानी स्थितिनुं सर्जन थशे। 10 ऑक्टोबर नी आसपास बंगाळनी खाड़ीमां अने अरब सागरमां हलचल थशे। बंगाळनी खाड़ी अने अरब सागरमां सिस्टम सक्रिय थशे, जेना कारणे 10 ऑक्टोबर बाद चक्रवातनुं निर्माण थशे। 10 ઓક્ટોબર પછીના વાવાઝોડા ખતરનાક હશે, ચોમાસુ વિદાય લેશે તેમ તેમ બંગાળની ખાડીમાં વાવાઝોડા વધશે। 10 થી 14 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉત્પન્ન થશે, જેના કારણે 10 થી 14 ઓક્ટોબર વચ્ચે ચિત્રા નક્ષત્રમાં કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, કેટલાક વિસ્તારમાં વરસાદની પણ શક્યતા છે। ઉત્તર પેસિફિક મહાસાગરમાં પણ હવામાન સાનુકૂળ છે, પશ્ચિમ હિંદ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ છે, આયોડી પણ સાનુકૂળ છે, એટલે હવે જે ચક્રવાતો થશે 10 તારીખ પછીના, એ ચક્રવાતો બંગાળ ઉપસાગરમાં ખબર લઈ નાખે તેવા છે, અને અરબ સાગરમાં પણ ધીરે ધીરે 10 તારીખ પછી સિસ્ટમમાં બનશે, અને આ વાવાઝોડા 2018ની સાલ જેવા હશે, એટલે હવે ચોમાસું ઓળખાતું જશે, તેમ તેમ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો બનતા જશે, અને લગભગ 15 ઓક્ટોબર આસપાસથી હિમાલયના જે ભાગોમાં છે, આમ તો લગભગ એની ગતિવિધિ તો 7 તારીખની આસપાસથી થઈ જશે, ઉપર બરફ પડવાની શરૂઆત થશે 15 ઓક્ટોબર આસપાસ, અને 7 ઓક્ટોબરે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, અને લગભગ કચ્છના ભાગોથી પાકિસ્તાનના ભાગો વચ્ચે એન્ટી સર્ક્યુલેશન બનશે, જેના કારણે ચોમાસાને જે રિટર્ન થવાની શક્યતાઓ વચ્ચે, એટલે 10 ઓક્ટોબર સુધી ચોમાસું રિટર્ન થશે, 10 ઓક્ટોબર આસપાસ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે બંગાળ ઉપસાગરમાં 10 થી 14માં, એટલે આ દબાણના કારણે, અને ગુજરાતમાં એ અસરમાં ગરમી પડે છે, હવાના દબાણના કારણે ચિત્રા નક્ષત્રમાં વરસાદ થતો જ હોય છે, એટલે 10 થી 14 તારીખમાં કોઈ કોઈ ભાગમાં વાદળવાયુ સાથે હળવો વરસાદ થવાની કોઈ કોઈ ભાગમાં શક્યતા રહેશે। તો નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મોટા સમાચાર છે, નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન, નવરાત્રીના મધ્યભાગમાં વરસાદી ઝાપટા પડી શકે છે, નવલી નવરાત્રીમાં વરસાદ વિલન બનશે, ચિત્રા નક્ષત્રની સ્થિતિમાં તેના આધારે વરસાદ પડશે કે નહીં તે નક્કી થશે, નવેમ્બર મહિનામાં ઘાતક વાવાઝોડાની સંભાવના છે। આ વખતના વાવાઝોડા 2018ની સાલ જેવા રહેશે, 7 ઓક્ટોબર પછી તેની ગતિવિધિ વધશે, 10 ઓક્ટોબર બાદ તેની ઘણી ગતિવિધિ વધશે, અરબ સાગરમાં પણ ગતિવિધિ વધશે, એટલે તારીખ 10ની આસપાસમાં જે બંગાળ ઉપસાગરમાં ગતિવિધિ વધશે, તે દક્ષિણ ચીનમાંથી જે ટાઇફૂન કે એની જે લેંગ્વેજમાં જે કહેવાતું હોય એના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે, અને આ અવશેષો ભારે વરસાદ કરશે, એક તો પહેલી સિસ્ટમ, બીજી સિસ્ટમ જે છે 17 ઓક્ટોબર આસપાસ પણ દરિયામાં બંગાળ ઉપસાગરમાં ભારે અસર થશે। તો શિયાળા પર અલનીનોની અસર લાંબી રહેવાની સંભાવના નહીવત, શિયાળાની શરૂઆતમાં વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે, 22 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની સંભાવના છે અને જેનાથી ઠંડી વધશે, જ્યારે કે ફેબ્રુઆરી માસમાં હાડથી જવતી ઠંડીની આગાહી છે, 5 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીની પણ શક્યતા। અલનીનોની અસર શિયાળા ઉપર લાંબી થઈ શકે તેમ જણાતી નથી, પરંતુ શરૂઆતનો જે શિયાળો છે એ થોડો હુંફાળો રહે છે, 22 ડિસેમ્બર પછીનો જે શિયાળો હોય છે એમાં
ઉત્તર ભારત ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદ થશે અને કંઈક શિયાળામાં ઠંડી પડશે. જોકે તેની અસર તો જે નવેમ્બર જેવી સ્ટોરી ગણી જશે એટલે આ ઠંડી જે છે એ ધીરે ધીરે થશે. જાન્યુઆરીમાં ઠંડુ હશે, પરંતુ જે ફેબ્રુઆરી બાદ છે એ અત્યંત ભારે ઠંડીનું હશે. એમાં પાંચમી ફેબ્રુઆરી પછી કાળવી ઠંડી પડશે, ક્યારેક મહત્તમ ઉષ્ણતામાન 8 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. તો અમદાવાદમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં દેખાવ. ગુજરાત યુનિવર્સિટી બહાર એનએસયુઆઈના દેખાવ. શિક્ષકોની કાયમી ભરતી કરવા ઉગ્ર માંગ કરાય છે. એનએસયુઆઈના કાર્યકરોએ રસ્તો રોકીને કર્યું છે વિરોધ પ્રદર્શન. ઉમેદવારો સાથે અન્યાય બંધ કરોના નારા પણ લગાવ્યા. પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી છે. જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં એનએસયુઆઈ હાલ રસ્તા પર ઉતર્યું છે. આપ જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક બસ રોકવામાં આવી છે અને એનએસયુઆઈના કાર્યકરો જે છે કે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે જ્ઞાન સહાયક યોજના જે છે તેના વિરોધમાં આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને શિક્ષકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો જે છે એનએસયુઆઈના કાર્યકરો જણાવી રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે આ કાર્યકરોને હાલ પોલીસ જે છે તે અટકાયત કરી રહી છે. તેઓને ટીકાટોળી કરી અને તેઓને પકડી અને લઈ જવામાં આવી રહ્યા છે. તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. જે શિક્ષણ સાથે સરકાર દ્વારા જે પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, શિક્ષકોને જે કાયમી શિક્ષકોની માંગ કરવામાં આવી રહી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જ્ઞાન સહાયક યોજના જે છે તે રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે પ્રકારે ટીંગાટોળી કરી અને જે એનએસયુઆઈના કાર્યકરો જે છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. એક પછી એક કાર્યકરો જે છે કે જેઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તો તેઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેઓને અટકાયત કરી અને જે છે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંગ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા મુદ્દે શૈક્ષિક મહાસંઘે આંદોલનનું રણશિંગ ફૂંક્યું છે. ગાંધીનગર જિલ્લાના અંદાજે 200 જેટલા શિક્ષકોએ આજે ગાંધી જયંતિ નિમિત્તે ધરણા કરી વિરોધ નોંધાવ્યો અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હાથમાં માટી લઈ પ્રતિજ્ઞા લીધી. જૂની પેન્શન યોજના સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે પણ રજૂઆત કરવામાં આવી છે. પહેલા પણ રજૂઆત થઈ ચૂકી છે ત્યારે ફરી એકવાર શિક્ષકો જૂની પેન્શન યોજના મામલે મેદાને આવ્યા છે. શરતો પૈકી જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટેની અમારી જે મુખ્ય માગણી હતી તે આજ દિન સુધી 1 વર્ષ કરતાં પણ વધુ સમય પૂરો થયો હોવા છતાં પણ એ માગણી સંતોષાઈ નથી. તો સરકારશ્રીને એ સૌમ્ય સ્મરણ કરાવવા અર્થે સત્યાગ્રહના આંદોલનના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ. આણંદના ઉમરેઠ પાસેના ધુડેટા ગામમાં ધીંગાણું થયું. રામદેવ પીર મંદિર પાસે બેસેલા યુવકો સાથે વિધર્મીઓએ કરી મારામારી કરી હતી અને 4 યુવાનોને ઢોર માર મારી કપડાં ફાડી નાખ્યા. જ્ઞાતિવાચક શબ્દો બોલી અપમાનિત પણ કર્યા. મામલો બિચક્યો. એકાએક બવાલ ઉગ્ર બનતા 250 જેટલા માણસોનું ટોળું એકઠું થયું હતું. હોબાળો થતા યુવાનો મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચતા ઉમરેઠ પોલીસે 9 જેટલા વિધર્મી સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ દાખલ કરી છે. તો હાલ ધુડેટા ગામમાં